नमस्कार विद्यार्थी मित्रों, तमारू अमारी चैनल पर स्वागत छे। तमे अमारी चैनल पर प्रथम वार जोड़ाई रह्या छो तो नीचे जई सब्सक्राइब करो चैनल ने अने बेल आइकन दबावानो भूलता नहीं। આજના ત્રણ ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે, તો ગુણિત સંખ્યા 16. હવે વાત કરીએ તો ત્રણ ક્રમિક ગુણિત, આપણે આગલા પ્રશ્નમાં એકનો ગુણિતની વાત કરીએ છીએ, હવે આઠના ગુણિતની વાત કરવાની. તો ધારો કે આપણે ધારી લઈએ કે ત્રણ સંખ્યા એપી નથી, ધારો કે પહેલી ગુણિત સંખ્યા બરાબર એક્સ થઈ જાય, તો બીજી ગુણિત કઈ સંખ્યા મળશે? આઠની ગુણિત. આઠની ગુણિત બીજી આઠની ગુણિત સંખ્યા કઈ થઈ જશે? તો એક્સ વત્તા આઠ, કારણ કે આઠનો સરવાળો થશે અંદર. ત્રીજી ગુણિત સંખ્યા, તો એક્સ વત્તા આઠ વત્તા આઠ એટલે એક્સ વત્તા 16. આ કઈ રીતે આવ્યું? તો જો જ્યારે આપણે આઠનો ઘડિયાળનો ગુણિત ગુણાકાર કરીએ તો આઠ એક આઠ, આઠ દુ સોળ, એટલે આઠ વત્તા આઠ ત્યારે 16 થાય ને. પછી આઠના ત્રણ વાર સરવાળો કરીએ તો આઠ તારી 24. તો આવી રીતે આઠનો ત્રણ વાર સરવાળો એટલે આઠ ગુણ્યા ત્રણ થઈ જાય, એટલે આઠની ગુણિત જ થયું ને. એવી રીતે આઠ આઠ વધતા જાય ગુણિતમાં, આઠના ઘડિયામાં આઠ આઠ વધતા જાય. તો આપણે તો અહીંયા પહેલી એક્સ લીધું, બીજીમાં આઠ વધ્યા, તેવી રીતે બીજીમાં બીજી કરતા આઠ વધ્યા, અહીંયા બે હતા એમ ત્રણ વાર થયા, એવું થયું ને. હવે વાત કરીએ આપણને શું કીધું છે, તેમનો સરવાળો 888 એટલે એક્સ વત્તા ત્રણે ત્રણનો સરવાળો, પછી બીજી કઈ છે એક્સ વત્તા આઠ અને ત્રીજી કઈ છે તો એક્સ વત્તા 16 છે. એક્સ વત્તા 16 બરાબર કેટલા આવ્યા છે? 888. હવે વાત કરીએ તો એક્સ વાળા જેટલા હોય તેનો સરવાળો કરીએ તો કેટલા છે એક્સ? 3x અને 8 વત્તા 16 કેટલા થઈ જાય? 24 બરાબર 888. હવે વાત કરીએ 24 ને પહેલી બાજુ લઈએ તો 3x બરાબર વત્તા 24 છે, પહેલી બાજુ જશે તો ઓછા 24 થઈ જશે. તો 3x બરાબર 888 માટે 24 જાય એટલે 864. હવે આપણે શું જોઈએ? તો x જોઈએ, તો x બરાબર 864. હવે અહીંયા ગુણાકારમાં છે તો આ બાજુ જશે તો ભાગાકારમાં, તો x બરાબર 288 ગુણ્યા 3 કરશો તો 864 આવે, એટલે જવાબ આવ્યો 288. તો આપણને x મળી ગયું, તો અહીંયાથી આપણને પહેલી સંખ્યા મળી જાય. તો 8ની ગુણિત, 8ના ગુણિત પહેલી સંખ્યા, પહેલી સંખ્યા બરાબર x બરાબર 288. હવે બીજી સંખ્યાની વાત કરું તો બીજી સંખ્યા શું છે? તો બીજી સંખ્યા છે x વત્તા 2, એટલે 288 વત્તા 8 કરવું પડશે ને આપણે. x વત્તા 2 ને dx વત્તા 8 છે, સોરી, એટલે 288 વત્તા 8. તો વાત 288 વત્તા 8 કરશો 296. અને ત્રીજી સંખ્યા બરાબર, તો ત્રીજી સંખ્યા આપણે કઈ જોઈએ? એક્સ વત્તા 16, એટલે એક્સ વત્તા 16 એટલે 288 વત્તા 16 કરીશું તો જવાબ આવે 304. તો આપણને પહેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા મળી ગઈ. તમારે ક્રોસ ચેક કરવું હોય તો આ ત્રણે ત્રણનો સરવાળો કરો, 888 આવી જશે. વિડીયો પસંદ આવે તો તેને લાઇક કોમેન્ટ અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.